एडीआर एटले के एसोसिएशन फॉर डेमोक्रेटिक रिफॉर्म्स गुजरात विधानसभा वर्तमान धारासभ्यों कामगी विश्लेषण करू छे जेमां सामे आव्यु छे के 2018-2022 सुधी धारासभ्य पोताना कामकाज में केटला सक्रिय रह्या छे। 14मी विधानसभा में 10 सत्र दरमियान गृह में 141 दिवस कामकाज थयुं छे। छेल्ला सत्र ने बात करता 9 सत्र दरमियान 38,121 तारांकित 10,224 अतारांकित प्रश्नों पूछाया छे। छेल्ला 5 वर्ष में सौथी ओछा प्रश्नों संसदीय तेमज क्लाइमेट चेन्ज विभाग ने पूछवामां आव्या छे। सौथी वधु प्रश्नों पर चर्चा खेती सहकार खाण खनिज गृह पंचायत और महसूल विभाग में थई छे। 5 वर्ष दरमियान धारासभ्य लोकल एरिया डेवलपमेंट फंड में 1,004.15 करोड़ रुपया मंजूर कराया छे, जेमांथी 677.5 करोड़ रुपया खर्च कराया छे। कुल मंजूर थे 53,029 कामों में 40,428 एटले के 76% कामों पूर्ण थया छे। 5 वर्षना अंते धारासभ्य ने मळतु 600 करोड़ रुपया फंड पण वण वापरेल रह्यु छे। आदिवासी विस्तार में कुल 252 करोड़ रुपया एमएलए एलईडी फंड हतु, जेमांथी 230.37 करोड़ रुपया कामों मंजूर कराया था और 177 करोड़ रुपया कामों थया था, જ્યારે 75 કરોડ રૂપિયાનું બજેટ વણ વપરાયેલું રહ્યું હતું। એડીઆરનો દાવો છે કે એમએલએ એલઈડી ફંડના અમલીકરણમાં પારદર્શિતા જળવાતી નથી, એમએલએ એલઈડી ફંડ અંગે કોઈ અલગથી વેબસાઇટ પણ નથી, વેબસાઇટ પર કેટલીક વિગતો જોવા મળે છે, જો કે તેમાં કામ અને વર્ષ પ્રમાણે વિગતો પણ મળતી નથી। કામોનું આયોજન બજેટ અમલીકરણ અંગે કોઈ વિગતો પ્રદર્શિત કરાયેલ નથી। 6,000 જેટલા કામ શરૂ નથાય જેની કોઈ વિગતો નથી। 53,029 કામમાંથી લગભગ 40,601 કામના ફોટો અપલોડ નથી કર્યા। 95%થી ઓછા ધારાસભ્ય 50થી પણ ઓછી વખત ગૃહમાં ચર્ચામાં ભાગ લીધો છે। 36% જેટલા ધારાસભ્યની ભાગીદારી 10થી ઓછી વખત રહી છે। વિધાનસભામાં ભાજપ તરફથી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સૌથી વધુ બોલનાર ધારાસભ્યમાં સામેલ થયા છે। કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, શૈલેષ પરમાર વિધાનસભામાં સૌથી વધુ બોલ્યા છે। વિધાનસભામાં સૌથી વધુ નિરાશ રહેનાર 11 ભાજપના અને 5 કોંગ્રેસના ધારાસભ્ય છે, જેમની ચર્ચાઓમાં ભાગીદારી માત્ર 1-4% જેટલા મુદ્દાઓમાં રહી છે। ભાજપના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને પુરુષોત્તમ સોલંકીએ માત્ર 1 જ વખત ચર્ચામાં ભાગીદારી નોંધાવી છે। અધિકાર કાયદા અંતર્ગત અરજી કરીને ડેટા મેળવ્યો અને જે ડેટા વિધાનસભાએ એમના વેબસાઇટ ઉપર મૂક્યો હતો એ પણ ડેટા લીધો, એટલે બંને ડેસ્કટોપ અને આરટીઆઈની સાથે આપણને જે ડેટા મળ્યા છે એમાંથી એક પ્રાથમિક રિપોર્ટ અમે બહાર પાડ્યો છે। જો કે એક એક એમએલએ કરેલી કામગીરીનો ડેટા અમને મળ્યો નથી અને એ નકારવામાં આવ્યો છે, એટલે એને લઈને અમે માહિતી કમિશનમાં કલમ 18ની ફરિયાદ કરીને ગયા છીએ અને હિયરિંગ પેન્ડિંગ છે। તો એડીઆરનો જે રિપોર્ટ છે એમાં ચોંકાવનાર આંકડાઓ આવ્યા છે, જેમાં કેટલાક ધારાસભ્યો એક બે સવાલ જ પૂછ્યા છે। કિરીટભાઈ, આખો જે એડીઆરનો જે રિપોર્ટ આવ્યો છે એમાં જો તમારી પાસે જે વાત સામે આવી હોય, જરા જોયો હોય, તો એમાં કેટલાક ધારાસભ્યો નિરસ છે? આ આખો જે રિપોર્ટ જે છે શું તમારી પાસે આવ્યો છે? ના, રિપોર્ટ મારી પાસે આવ્યો નથી। તો આખો જે એડીઆરનો જે ઇલેક્શન વોચ અહેવાલમાં ધારાસભ્યના રિપોર્ટ કાર્ડ આવ્યા છે, જેમાં ઘણા નિરસ કોંગ્રેસની અંદર પણ રહ્યા છે, ઘણા કોંગ્રેસના ધારાસભ્ય પણ સવાલ પણ પૂછી નથી શકતા, ભાજપમાં પણ આ જ પેટર્ન છે। બીજા ધારાસભ્યોની મને ખબર નથી, પરંતુ હું મારા ધારાસભ્યના 4.5 વર્ષની વાત કરું તો કદાચ જે સૌથી વધુ પ્રશ્નો પૂછનાર 1-5 નંબરના ધારાસભ્યો છે એમાં મારું નામ છે, સૌથી વધુ વિધાનસભાની અંદર રજૂઆત કરનાર અને ચર્ચા કરનાર ધારાસભ્યોમાં મારું નામ છે અને સૌથી વધુ વિધાનસભાની અંદર હાજરી આપનાર ધારાસભ્ય તરીકે પણ મારું નામ છે અને જે પણ ગ્રાન્ટ મને 4.5 વર્ષની અંદર મળી છે એ સંપૂર્ણ કદાચ 99.99% 1-2% વાળી કદાચ કોઈ ગ્રાન્ટ લેપ્સ થઈ હોય, પણ હજુ એવું મને લાગ્યું નથી। એટલે 100-100% જે ગ્રાન્ટ વાપરવાની થાય એ તમામ ગ્રાન્ટ પણ મેં મારા મતવિસ્તારની અંદર વાપરી છે। તો જે ગ્રાન્ટ જે હોય છે એ વણ વપરાયેલી રહે છે, એમાં એના માટે જિમ્મેદાર કોણ રહે છે? એ પોતે ધારાસભ્યની જિમ્મેદારી રહે, કારણ કે સૌથી વધારે જે વાત જે છે એવું હોય છે ધારાસભ્યની ગ્રાન્ટ અમે સીધે સીધી વાપરી શકતા નથી, કે એ જે તે વિભાગ હોય, દાખલા તરીકે અમે કોઈ ગામડાની અંદર ગ્રાન્ટ ફાળવીએ તો એ તાલુકા વિકાસ અધિકારી પાસેથી જાય, આરોગ્યની હોય તો હેલ્થ ઓફિસર જોડે જાય, પાણી પુરવઠાની હોય તો પાણી પુરવઠા જોડે થઈને જાય, અને આ તમામ પ્રકારની જે વહીવટી અને પ્રાથમિક મંજૂરી હોય એ જિલ્લા આયોજન અધિકારી મારફતે આપવામાં આવતી હોય છે। એટલે ઘણીવાર અમે દાખલા તરીકે કોઈ ગામની અંદર 2 લાખની ગ્રાન્ટ લખી કે અમે આ ગામની અંદર
પાણીની પાઇપ માટે 2 લાખની ગ્રાન્ટ લખી, હવે અમે લખી દીધી, પરંતુ એની વહીવટની મંજૂરી મળી કે નહીં, એ કામ પૂર્ણ થયું કે નહીં, એ જોવાની જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની હોય છે. એટલે એ અધિકારીઓ જોતા હોતા નથી, અને પછી જયારે 31 માર્ચ પૂરી થાય અને અમારી ગ્રાન્ટ પૂરી થવાની એની સમય મર્યાદા પૂરી થઈ હોય, એના મહિના પછી કે 15 દિવસ પછી અમને જાણ કરે કે ભાઈ તમારી આ ગ્રાન્ટ વપરાઈ નથી. એટલે ધારાસભ્યએ પણ સાવચેત રહેવું જોઈએ, અને ધારાસભ્ય કરતા જે પણ વિભાગના અધિકારીઓ હોય, એ અધિકારીઓ જો આ ગ્રાન્ટ વાપરવા માટે અથવા એની મંજૂરી પ્રાથમિક મંજૂરી હોય કે વહીવટી મંજૂરી હોય, એ મંજૂરી સમયસર પૂરી ના કરે તો એમની પણ જવાબદારી ફિક્સ કરવી જોઈએ. 5 વર્ષમાં 600 કરોડ રૂપિયાનું ફંડ વણ વપરાયેલું છે ધારાસભ્યોને, આટલો જે આંકડો આવે 600 કરોડ રૂપિયા બધા ભેગા થઈને વાપરી નથી શક્યા. એ બીજા ધારાસભ્ય ના વાપરે એમાં અમે શું કરીએ? અમે તો મારી જે પણ ગ્રાન્ટ છે એ. પ્રતાપ દુધાત કોંગ્રેસના ટોપ 3 ધારાસભ્યમાં જે સૌથી વધારે બોલ્યા છે. પ્રતાપભાઈ તમારો નંબર છે કે તમે બોલ્યા છો વિધાનસભાની અંદર, અવાજ ઉઠાવ્યો છે, પ્રશ્નો રજૂઆત કર્યા છે, ટોપ 3માં તમારું નામ છે, પરેશભાઈનું નામ છે, શૈલેષભાઈનું નામ છે. આ જે રિપોર્ટ આવ્યો છે એને કઈ રીતે જોવો છો? એડીઆરનો એડીઆરના રિપોર્ટથી હર્ષની લાગણી એટલા માટે થઈ શકે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જગ્યાએ એનો બિઝનેસ હોય કે પરિવાર હોય કે કોઈ પણ લેવલનું કામ કરતા, જાહેર જીવનનું કામ કરતા હોય, પરફોર્મન્સના આધારે જેના જીવનની પ્રગતિ થતી હોય, ત્યારે આજે તમારા મારફત મને આ જાણ થઈ રહી છે. હજુ સુધી મારી પાસે આ માહિતી નથી, પણ હમણાં જ મને તમારા એન્કર મારફત માહિતી મળી છે, ત્યારે હર્ષની લાગણી અનુભવું છું. અને વિધાનસભાની અંદર વિરોધ પક્ષના ધારાસભ્ય તરીકે મારી જવાબદારી બને, મારી નૈતિકતા બને કે લોકોના પ્રશ્નોને ઉજાગર કરો, અને એના ભાગરૂપે વધારે વધારે ભાગ લેવાનો મને મોકો મળ્યો છે. અને આવનાર દિવસોની અંદર પણ આ જ પ્રમાણે સત્તા પક્ષ કે વિપક્ષ કોઈ પણ સ્થિતિની અંદર હું મારા વિસ્તાર, મારા લોકો માટે પ્રશ્ન ઉઠાવતો રહીશ, લોકોના કામ કરતો રહીશ, એવી હું અપેક્ષા અને વિશ્વાસ સાથે એટલા માટે કહી શકું કે હું પ્રથમ વખત ધારાસભ્ય છું અને એડીઆરના રિપોર્ટ પ્રમાણે મારો નંબર આવ્યો છે. હર્ષની લાગણી. પ્રતાપભાઈ તમારી બધી ગ્રાન્ટ વપરાઈ ગઈ છે, કારણ કે અહીંયા 5 વર્ષમાં ધારાસભ્ય 600 કરોડ રૂપિયાનું જે ફંડ છે એ વણ વપરાયેલું છે. તમારી લગભગ મોટાભાગની ગ્રાન્ટ વપરાઈ ગઈ છે. મારી ગ્રાન્ટોમાં આ છેલ્લા વર્ષની ગ્રાન્ટમાં આયોજનની અંદર બધા જે અમારા કામો કરવાના હોય એના ભાગરૂપે 25 લાખ રૂપિયાની મારી ગ્રાન્ટ બેલેન્સ છે ગઈકાલ સુધીની. બાકીની મારી બધી ગ્રાન્ટો વપરાઈ ગઈ છે, અને મારી ગ્રાન્ટોનું જે મારી કામ કરવાની પદ્ધતિ છે, લોકોના જે પ્રશ્નો છે, લોકોની સ્થાનિક સમસ્યા છે અને કયા પ્રકારની કામની જરૂરિયાત છે એનો પ્રથમ મહત્વ આપતો હોઉં છું. અને ઘણી વખત ઘણા લોકોની ગ્રાન્ટો વણ વપરાયેલી પડી રહેતી હોય છે, એ લોકશાહી માટે દુઃખદ ઘટના એટલા માટે કહી શકાય કે આ ગ્રાન્ટો પછી લેબ જતી અને કામમાં ન આવે, એટલે ત્યાંના વિસ્તારના લોકો માટે દુઃખદ ગણાય. પણ મેં મારા વિસ્તારની અંદર હાલ મારા પાસે બેલેન્સ જેવું કંઈ છે નહીં. આજે પણ મારી પાસે 25 લાખની બેલેન્સ છે, મારી પાસે 7 મહિનાનું હજી પ્લાનિંગ બાકી છે, એટલે મારી ગ્રાન્ટો બધી વપરાય છે, પૂરેપૂરી વપરાય છે. તમે તો બોલ્યા છો, પ્રશ્નો ઉઠાવે છે, પણ જે ધારાસભ્યો નથી બોલતા કારણ કે એમને સમસ્યા ઉઠાવવા માટે વિધાનસભા મોકલાય છે, એમાં 182માંથી તો ચલો 100 બોલ્યા, પણ 82 જેટલા ધારાસભ્યોને આંકડો રહ્યા એક્ઝેક્ટ, 82 જેટલા ધારાસભ્યો બોલતા નથી. તો આ જે બોલતા નથી ધારાસભ્યો, શું એમને પણ જવાબ આપવો પડશે? કારણ કે ઘણા બધા નીરસ ધારાસભ્યો પણ જોવામાં આવી રહ્યા છે, એ બંને પક્ષે છે. નથી બોલતા એમાં રાજકારણ કરવાની લોકોની પદ્ધતિઓ અલગ અલગ હોય છે. કોઈ વિધાનસભાની અંદર પોતાના પ્રશ્નો રજૂ કરીને સરકારનું ધ્યાન ખેંચીને વિસ્તારના કામો કરાવવાની પદ્ધતિ ઘણી વખત ઘણા લોકો ફિલ્ડની સાથે જોડાઈને સંકલિત કરીને, અધિકારીઓ સાથે સંકલિત કરીને લોકોના પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરતા. ઘણા ધારાસભ્યો એવા છે કે 5-5 ટર્મથી તો વિધાનસભાની અંદર આવ્યા પણ નથી, છતાં પણ એ જીતીને આવે છે. એટલે આપણા ગુજરાત અને દેશની અંદર લોકશાહીની આખી પ્રણાલી અલગ પ્રકારની છે, એટલે હું કોઈની બારામાં ટિપ્પણી કરવા નથી માંગતો. જેટલા નથી બોલ્યા એ આવનાર દિવસોની અંદર બોલતા હતા અથવા એ એના વિસ્તારના કામો કરે એવી એક લાગણી વ્યક્ત કરું છું. અને હું એટલું માનું છું કે વિસ્તારના લોકોને પડતી સમસ્યા એન્ટેન પ્રકારે લોકો હલ કરતા તો જીતીને 2-2, 3-3, 4-4 ક્રમોથી આવતા હોય એવા પણ ધારાસભ્યો ઘણા બધા જોવા જાણવા મળતા હોય. બિલકુલ બિલકુલ. આભાર પ્રતાપજી અને અભિનંદન, આપ ટોપ 3માં છો. બોલકા ધારાસભ્યો છે, બોલકા ધારાસભ્યો બોલે એના બોર વેચે આપણે ત્યાં કહેવત છે. અને એ રીતે પ્રતાપ દુધા જે પહેલીવાર આવે છે ને એમનું નામ પણ છે એડીઆઈના રિપોર્ટમાં. તો કોંગ્રેસમાંથી અનિલ જોશિયારા, કિરીટ પટેલ, બિરજી ઠુમર સૌથી વધારે બોલ્યા છે. ઈડીઆઈનો રિપોર્ટ જે છે કોંગ્રેસમાંથી આગેવાની રીતે છે ઋત્વિજ મકવાણા, ઇમરાન ખેડાવાલા, હિંમતસિંહ બાપુનગરથી આવે છે, એમની પણ હાજરી સૌથી વધુ રહી છે. હાજરીની વાત છે, 100 વખતથી વધુ ચર્ચામાં ભાગ લીધો હોય તેવા ધારાસભ્યોનો પણ આંકડો સામે આવ્યો છે.
14મી વિધાનસભાના 10 સત્રમાં ગૃહમાં 141 દિવસ કામકાજ પણ થયું છે. આ એડીઆરનો રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે. વિધાનસભા હવે આવી રહી છે. એડીઆરે વર્તમાન ધારાસભ્યોની કામગીરીનું આ વિશ્લેષણ પણ રજૂ કર્યું છે. એડીઆરના ઇલેક્શન વોચ અહેવાલમાં ધારાસભ્યોનું આ રિપોર્ટ કાર્ડ ઘણા ચોંકાવનારા આંકડાઓ છે. પણ મારે એક જે સૌથી મોટો સવાલ જે છે કે 600 કરોડ રૂપિયા જ્યારે વણ વપરાયેલા રહે છે ત્યારે સવાલ થાય છે કે ભાઈ આ પૈસા આમ જનતાના સેવામાં કરો, 600 કરોડ રૂપિયા કઈ રીતે બચી જાય છે? જો 600 કરોડ રૂપિયા ક્યાંક પાણી માટે, ક્યાંક રસ્તા માટે, ક્યાંક વપરાય